હેલો વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કાશ્મીર સુથરીએ સ્વાગત છે આપના આજના વિડીયોમાં. આપણે આજથી બાયોટેકનોલોજી ખૂબ જ અગત્યનો ટોપિક અને યુનિટ શરૂ કરવા જઈ રહ્યા છે. બાયોટેકનોલોજી એ આપણા ભણવામાં જ અગત્યનો ચેપ્ટર છે એવું નથી, પણ હાલના સમયમાં આ ફિલ્ડ જે છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. જે નવી નવી જાતની રસીઓ છે, ઉત્સેચકો છે, જૈવિક જે પ્રોડક્ટ મેળવવામાં આવે છે તે ખાસ કરીને બાયોટેકનોલોજીની પદ્ધતિથી જ મેળવવામાં આવે છે. એટલે માનવ જીવન સાથે સંકળાયેલું આ ખૂબ જ અગત્યનું એવું ફિલ્ડ છે. માત્ર આપણે ભણવા માટે જ નહીં પણ આપણી સાથે સંકળાયેલું છે એટલે પણ આપણે આને સારી રીતના યાદ રાખીશું અને તેના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલું જૈવ તકનીકી, બાયોટેકનોલોજીનું ગુજરાતી જૈવ તકનીકી છે. બાયોટેકનોલોજી અથવા તો જૈવ તકનીકી શું છે? તો કે જે સજીવો, ખાસ કરીને આ જે ફિલ્ડ છે એ ફિલ્ડ અથવા તો આ ક્ષેત્ર એ એવી બાબત સાથે સંકળાયેલું છે કે જેમાં સજીવો અથવા તો તેમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકો અથવા તો અન્ય રાસાયણિક દ્રવ્યોનો ઉપયોગ કરી મનુષ્ય માટે ઉપયોગી ઉત્પાદન છે તે કરવું. દાખલા તરીકે આપણે જોયા, આપણે ઉદાહરણ જોયું, એન્ટીબાયોટિક્સનું ઉદાહરણ જોયું, બરાબર? તો એ બાયોટેકનોલોજીના ફિલ્ડનો ઉપયોગ કરી અને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. ટૂંકમાં આ એવી ટેકનોલોજી છે કે જેની સાથે સજીવો સંકળાયેલા છે. બાયોટેકનોલોજી, બાયો મીન્સ જૈવ અથવા તો સજીવ, બરાબર? અને એ સજીવનો ઉપયોગ કરતી ટેકનોલોજી અને તેમાંથી આવી ખાસ કરીને મનુષ્યોને ઉપયોગી હોય તેવા ઉત્પાદન મેળવવા, એટલે એ બાયોટેકનોલોજીનું ફિલ્ડ છે. અહીંયા આપણે દહીં, બ્રેડ, વાઇનની બનાવટ એ બધામાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે, જે ભણી ગયા આપણે. અને એ પણ એક બાયોટેકનોલોજીના સંદર્ભમાં જ આપણે વિચારી શકીએ છીએ. દાખલા તરીકે બ્રેડ મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે, આની જે કંઈ બેકરી છે, બેકરીની અંદર બ્રેડ ઉત્પાદન કરવામાં આવે છે, તેમાં યીસ્ટનો ઉપયોગ થાય છે. અથવા તો એ શું થયું, ભાઈ, એમાં સજીવોનો જ ઉપયોગ થયો. મોટા પાયે ડેરીમાં એમાં દહીં જે બનાવવામાં આવે છે, વાઇનની બનાવટ છે, સૂક્ષ્મજીવો દ્વારા આ બધી પ્રક્રિયા થાય છે, એટલે એને પણ આપણે બાયોટેકનોલોજીના સ્વરૂપ તરીકે વિચારી શકીએ છીએ. વર્તમાન સમયમાં, હાલમાં સીમિત અર્થમાં બાયોટેકનોલોજીને જો જોઈએ તો તેમાં એવી પ્રક્રિયાઓ આવે છે કે જેમાં આપણે કીધા એ દ્રવ્યો, ઉત્સેચકો છે, એન્ટીબાયોટિક્સ છે, રસીઓ છે, એ બધાના ઉત્પાદનમાં વધારે માત્રામાં એ ઉત્પાદન મેળવી શકાય તે માટે જનીન પરિવર્તિત સજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. જીનેટિકલી મોડિફાઈડ એન્જિનિયરિંગ સોરી ઓર્ગેનિઝમ્સ, જનીન પરિવર્તિત સજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે એ જે દાખલા તરીકે બેક્ટેરિયા છે, તો એ બેક્ટેરિયાનો જ્યારે એમાંથી કોઈ રોગ પ્રતિકારક શક્તિ આપતી દવામાં તો અથવા તો દ્રવ્ય ઉત્પન્ન થતો, ઉદાહરણ આપણે કહીએ છીએ ખાલી, અને એ બેક્ટેરિયાની અંદર એ રોગ પ્રતિકારક દ્રવ્ય ઉત્પન્ન કરતું જે જનીન છે, એ જનીનને તેમાંથી લઈ અને અન્ય યુકેરિયોટિક સેલમાં મૂકી અને તેનું ઉત્પાદન મોટા પાયે મેળવવું, એટલે જનીન પરિવર્તિત સજીવો છે અથવા તો જનીન પરિવર્તિત નિપજો મેળવી છે. આવી જ રીતના જનીન પરિવર્તિત ખોરાક પણ તૈયાર કરવામાં આવે છે. એટલે બાયોટેકનોલોજી આમ જોઈએ તો હાલના સમયમાં આ રીતના જનીન પરિવર્તિત સજીવોનો ઉપયોગ કરી અને આપણે જે કીધી એ નિપજો છે તે મેળવવામાં આવે છે. આગળ જતા બાયોટેકનોલોજીમાં અનેક પ્રક્રિયાઓ અને તકનીકોનો સમાવેશ થાય છે. દાખલા તરીકે ઇન વિટ્રો ફલન દ્વારા ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણ. કોઈ સ્ત્રીને કુદરતી રીતે જો ગર્ભાશયમાં બાળકનું નિર્માણ કે સર્જન ફલનની પ્રક્રિયા ન થતી હોય તો ઇન વિટ્રો ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણ જે છે તેના દ્વારા એ બાળક છે તે મેળવી શકે છે. જનીનનું સંશ્લેષણ તથા તેનો ઉપયોગ
ડીએનએ રસી અથવા તો ક્ષતિગ્રસ્ત જનીન સુધારણા આ બધા બાયોટેકનોલોજીના જ ભાગ છે. આપણે જનીન આધારિત રોગો જોયા, જનીન આધારિત વિકૃતિ જોઈ, અને જનીન આધારિત જે વિકૃતિ છે એ જનીન વિકૃતિમાં જો એની સારવાર આપવી હોય તો તેમાં એ જે ક્ષતિગ્રસ્ત જનીન છે, એ ક્ષતિગ્રસ્ત એટલે કે જે જનીનમાં વિકૃતિ સર્જાણી છે એ જનીનને દૂર કરી અને તેના સ્થાને સાધારણ જનીન, નોર્મલ જનીન દાખલ કરી આ ક્ષતિગ્રસ્ત જનીનની સુધારણા છે એ પણ બાયોટેકનોલોજીના ફિલ્ડની મદદથી થઈ શકે છે. યુરોપિયન બાયોટેકનોલોજી સંગઠન EFB, યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી દ્વારા બાયોટેકનોલોજીની વ્યાખ્યા આપવામાં આવી છે, જેમાં પરંપરાગત અભિગમ અને આધુનિક આણ્વિક બાયોટેકનોલોજીનો સમાવેશ થાય છે. અને આ જે વ્યાખ્યા EFB દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવેલી છે તે મુજબ આપણે જોઈએ તો નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવવિજ્ઞાન અને સજીવો કોષો તથા તેમના ભાગો તથા આણ્વીય અનુરૂપતાનું સંચાલન, એટલે કે ખાસ કરીને આ જે કંઈ સજીવો છે એ સજીવોની નિપજો અને નિપજો મારફતે માનવજાતની સેવાઓ માટે આ જે કંઈ પ્રોડક્ટ છે પ્રોડક્ટ્સનું એક અનુરૂપતા એટલે અનુરૂપતા સંચાલન જે છે તે આ બાયોટેકનોલોજીનું ફિલ્ડ છે. સિદ્ધાંતો જોઈએ તો બાયોટેકનોલોજી સાથે મુખ્ય બે સિદ્ધાંતો છે તે સંકળાયેલા છે. એક જનીન ઇજનેરી વિદ્યા અને બીજું છે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. બાયોટેકનોલોજી અને જનીન ઇજનેરી વિદ્યા પરસ્પર એક સિક્કાની બે બાજુની જેમ સંકળાયેલા છે. જનીન ઇજનેરી વિદ્યા એ બાયોટેકનોલોજીનો પાયાનો સિદ્ધાંત છે. જનીન ઇજનેરી વિદ્યા વગર બાયોટેકનોલોજીની પ્રક્રિયાઓ શક્ય નથી. એટલે સૌથી પહેલો જેનો સિદ્ધાંત છે તે જનીન ઇજનેરી વિદ્યા, જીનેટિક એન્જિનિયરિંગ. જનીન ઇજનેરી વિદ્યા એટલે શું? તેમાં ખરેખર આ જે સિદ્ધાંત છે અથવા તો આ જે બાબત છે તેમાં શું સંકળાયેલું છે? તો કે આ ટેકનોલોજી દ્વારા આનુવંશિક દ્રવ્યો જે ડીએનએ અને આરએનએ છે એ આનુવંશિક દ્રવ્યમાંના રસાયણમાં પરિવર્તન પ્રેરીને તેને યજમાન સજીવમાં પ્રવેશ કરાવીને યજમાન સજીવના બાહ્ય સ્વરૂપ પ્રકારમાં ફેરફાર પ્રેરવામાં આવે છે. આપણે આકૃતિ જોઈએ ને તો સારી રીતના સમજાશે આપણને. અહીંયા જે ખાસ કરીને યુકેરીયોટિક કોષ છે એ યુકેરીયોટિક કોષમાંથી ડીએનએ જે છે એ ડીએનએ અલગીકરણ કરીને લેવામાં આવે છે. બરાબર, કોષ કેન્દ્રમાંથી ડીએનએ છે તે આ રીતના બહાર કાઢવામાં આવે છે. પછી એમાંથી કોઈ એક નિશ્ચિત જનીન છે એ જનીનને ત્યાંથી કટ કરવામાં આવે છે, એટલે કે જે જનીનનો ટુકડો છે, ડીએનએનો ટુકડો છે તે આ રીતે કટ કરવામાં આવે છે. અને આગળ આપણે આ પ્રક્રિયા ભણવાના જ છે પણ તમને ખાલી સમજાવવા માટે. અને આ રીતે જ્યારે એના બંને છેડા આવી રીતના હોય, અહીંયા આગળ બીજા ડીએનએ સાથે એ બંધ બેસી શકે તે રીતના તેના છેડા રહે તે રીતે આ ડીએનએને કટ કરવામાં આવે છે. હવે આ ડીએનએને કોની સાથે જોડવાનો છે? તો કે બેક્ટેરિયા. બેક્ટેરિયામાં જે પ્લાઝમિડ હતું, આપણે ભણી ગયા પ્લાઝમિડ શું છે કોષ રચનામાં, એ જે પ્લાઝમિડ હતું બેક્ટેરિયામાં એ પ્લાઝમિડમાં પણ આ જ રીતે અહીંયાથી કટ મૂકવામાં આવે છે અને એના આ ડીએનએના ભાગને દૂર કરવામાં આવે છે અને તેના સ્થાને યુકેરીયોટિક ડીએનએને અહીંયા જોડવામાં આવે છે. અને આ રીતના જનીન ઇજનેરી વિદ્યાની મદદથી જે ઇચ્છિત જનીનો છે ઇચ્છિત જનીનોને આ રીતના પ્લાઝમિડમાં દાખલ કરવામાં આવે છે અને પ્લાઝમિડનો ત્યાર પછી ગુણન દ્વારા આ જે ઇચ્છિત જનીન છે તેની ઘણી બધી કોપી અથવા તો નકલો છે તે મેળવવામાં આવે છે. એટલે જનીન ઇજનેરી વિદ્યા જે છે તેમાં ખાસ કરીને આનુવંશિક દ્રવ્ય જે ડીએનએ અને આરએનએ છે એ ડીએનએ અને આરએનએના રસાયણમાં એટલે કે તેનું જે બંધારણ છે એમાં ચોક્કસ ન્યુક્લિયોટાઇડના એકમો દૂર કરી તેના સ્થાને અન્ય જે ઇચ્છિત જનીનવાળા જનીન ધરાવતા ન્યુક્લિયોટાઇડ એકમોને ત્યાં દાખલ કરવામાં આવે છે અને પછી તેને યજમાન સજીવમાં પ્રવેશ કરે અને આ રીતે યજમાન સજીવના બાહ્ય સ્વરૂપ પ્રકારમાં પણ ફેરફાર કરવામાં આવે છે. જૈવ પ્રક્રિયા અથવા તો ઇજનેરી વિદ્યા, બાયોપ્રોસેસ એન્જિનિયરિંગ. રસાયણ ઇજનેરી પ્રક્રિયાઓમાં માત્ર ઇચ્છિત સૂક્ષ્મજીવો કે સુકોષ કેન્દ્રી કોષોની જંતુરહિત જાળવણી કરીને વૃદ્ધિ કરાવી
વધુ માત્રામાં બાયોટેકનોલોજીકલ નીપજ મેળવવી, જેવી કે એન્ટીબાયોટિક્સ, રસીઓ, ઉત્સેચકો વગેરેનું નિર્માણ કરવામાં આવે છે. આ એવી પ્રક્રિયા છે, બાયોપ્રોસેસ એન્જિનિયરિંગ એ એવી પ્રક્રિયા છે કે જેમાં ઇચ્છિત સૂક્ષ્મજીવો, એટલે કે કોઈ ચોક્કસ, દાખલા તરીકે એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરતા જે સજીવો છે, એ સજીવોને જાળવવામાં આવે, તેની વૃદ્ધિ પ્રેરવામાં આવે અને બાયોટેકનોલોજી પદ્ધતિની મદદથી મોટા પાયે તેનું ઉત્પાદન મેળવવામાં આવે. એટલે આ રીતના એન્ટીબાયોટિક્સ છે, રસીઓ છે, ઉત્સેચકો છે, તેનો વધુ મોટા જથ્થામાં નિર્માણ કરવા માટે આવા જે તેની સાથે સંકળાયેલા જે સૂક્ષ્મજીવો છે અથવા તો સુકોષ કેન્દ્રિત કોષો છે, તેને જંતુરહિત જાળવણી, એટલે કે જ્યાં તેનું તેની જે વૃદ્ધિને કોઈ અન્ય ઇન્ફેક્શનનો અસર કરે તે રીતના તેની વૃદ્ધિ કરાવી અને આ બધી નિપજો છે તે મેળવવામાં આવે છે. એના માટે પણ મેં એક આકૃતિ લીધી છે કે જનીન છે, જનીનને આ રીતના પ્લાઝમિડ સાથે જોડી બેક્ટેરિયામાં મૂક્યું, બેક્ટેરિયાને આ રીતના પેટ્રિપ્લેટ્સ ઉપર ટ્રાન્સફર કરે છે, ત્યાર પછી આ રીતના એનું જે કંઈ સંખ્યા વૃદ્ધિ પ્રેરવા માટે તેને પેટ્રિપ્લેટ્સમાં ફેરવવામાં આવે છે, એક કે બે, પછી ફ્લાસ્કમાં લેવામાં આવે છે અને ત્યાર પછી આખી આની જે મોટી જે ટાંકીઓ હોય છે કે જેમાં સૂક્ષ્મજીવોને ઉછેરવામાં આવે છે અને તેને પ્યોર ફોર્મમાં નિપજ મેળવવામાં આવે છે, એ આખું જે મોટા પાયે ઉત્પાદન કરવાની વાત જે છે તેમાં આ જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા સંકળાયેલી છે. અને પહેલું, સૌથી પહેલું જનીન ઇજનેરી વિદ્યા છે અને જનીન ઇજનેરી વિદ્યાની મદદથી જે પુનઃસંયોજિત ડીએનએ તૈયાર થાય છે તેની મદદથી જ્યારે મોટા પાયે ઉત્પાદન મેળવવું છે તો એ જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા છે. આમ બાયોટેકનોલોજી આ બે સિદ્ધાંતો સાથે સંકળાયેલ છે. હવે આગળ આપણે જોઈએ કે આ જનીન ઇજનેરી વિદ્યાના સિદ્ધાંતોનો સંકલ્પનાત્મક વિકાસ છે. જનીન ઇજનેરી વિદ્યાની જ વાત છે. આપણે લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન આ બંને શબ્દોથી પરિચિત છે. લિંગી પ્રજનન જે છે તે અજોડ આનુવંશિક વ્યવસ્થાના સંયોજનોની રચના તથા ભિન્નતા માટે તક પૂરી પાડે છે. લિંગી પ્રજનનમાં જ્યારે જન્યુઓનું નિર્માણ થાય છે ત્યારે જન્યુના નિર્માણ સમયે અડધી કરોડ પ્રકારનું કોષ વિભાજન થાય છે અને ત્યાં આપણે ભણી ગયા કોષ વિભાજનની પ્રક્રિયામાં, અને ત્યાર પછી આપણે જીનેટિક્સમાં પણ ભણી ગયા કે વ્યતિકરણની ઘટના થાય છે અને વ્યતિકરણની ઘટનાના કારણે ભિન્નતા માટેની તકો છે તે સર્જાય છે. તેમાંના કેટલાક સજીવ તથા વસ્તી માટે ફાયદાકારક હોઈ શકે છે. હવે આ જે વ્યતિકરણની પ્રક્રિયા છે તે ઘણી વખત સજીવો અને સમગ્ર વસ્તી માટે ફાયદાકારક પણ હોઈ શકે. જ્યારે અલિંગી પ્રજનનની વાત કરીએ તો અલિંગી પ્રજનન જે છે તે આનુવંશિક માહિતીને પરિરક્ષિત કરી પેઢી દર પેઢી જાળવી રાખે છે. અલિંગી પ્રજનનમાં શું થાય છે, સામાન્ય કોષ વિભાજનની પ્રક્રિયા થાય છે, એટલે કે ત્યાં જનીનોની ફેરબદલી નથી થતી, વ્યતિકરણની ઘટના નથી બનતી અલિંગી પ્રજનનમાં. એટલે પિતૃકોષનું જે જનીન દ્રવ્ય છે એનું એ જ જનીન દ્રવ્ય પછીના કોષમાં છે તે પ્રાપ્ય થાય છે. એટલે પેઢી દર પેઢી પિતૃ જેવું જ જનીન દ્રવ્ય છે તે જળવાઈ રહે છે. જ્યારે લિંગી પ્રજનનમાં તો કે ભિન્નતા સર્જાય છે. એટલે પરંપરાગત સંકરણની પદ્ધતિઓ જે વનસ્પતિ તથા પ્રાણી સંવર્ધનમાં ઉપયોગી છે તેના દ્વારા કેટલીક વખત ઇચ્છિત જનીનોની સાથે આવા અનિચ્છનીય જનીનોનો સમાવેશ તથા ગુણન થઈ જતું હોય છે. આજે લિંગી પ્રજનન જે છે તે સંકરણની પદ્ધતિઓમાં જ્યારે ઉપયોગમાં લેવામાં આવે છે, પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય, તો એના સંવર્ધન દરમિયાન ઘણી વખત જે ઈચ્છિત જનીનો છે, ઈચ્છિત જનીનોનું તો ગુણન થાય જ છે, પણ સાથે સાથે તો કે અનિચ્છનીય જનીનોનું પણ ગુણન થઈ જાય છે કે જે જરૂરી નથી અથવા તો જેની ઉપયોગિતા નથી અથવા તો તે ક્યારેક નુકસાનકારક દ્રવ્ય સાધના નિર્માણ સાથે સંકળાયેલા હોય એવા અનિચ્છનીય જનીનોનો પણ સમાવેશ થાય કે ગુણન થઈ જાય તો એ સજીવ માટે ક્યારેય લાભકારક બની શકે નહીં. એટલે પરંપરાગત સંકરણ પદ્ધતિ જે છે તેની એક મર્યાદા છે. શું મર્યાદા છે તેની આ પોઈન્ટ જે છે સ્ટારલાઇન પોઈન્ટ અને વિધાન પ્રકારના પ્રશ્ન માટે ખાસ યાદ રાખવું કે પરંપરાગત સંકરણ પદ્ધતિ કે જે લિંગી પ્રજનનથી આગળ વધે છે એ પરંપરાગત સંકરણ પદ્ધતિમાં પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય તેમાં કેટલીક વખત ઇચ્છિત જનીનોની સાથે સાથે અનિચ્છનીય જનીનોનો સમાવેશ અને ગુણન થઈ જાય છે.
જે ક્યારેક સજીવો માટે, પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય, તેની માટે હાનિકારક સાબિત થાય છે. એટલે આ પરંપરાગત સંકરણ પદ્ધતિની એક મર્યાદા છે. આ મર્યાદા અથવા તો આ ક્ષતિ છે તે દૂર કરવા માટે જનીન ઇજનેરી વિદ્યામાં જનીન ક્લોનિંગ અને જનીન સ્થળાંતરણનો ઉપયોગ કરી પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ કરવામાં આવે છે. જો જનીન ઇજનેરી વિદ્યા જે છે ને એ આ જ પર કામ કરે છે, જનીન ક્લોનિંગ કરવું અને જનીનનું સ્થળાંતરણ કરી અને રિકોમ્બિનન્ટ ડીએનએ એટલે કે પુનઃસંયોજિત ડીએનએ છે તેનું નિર્માણ કરવું. આવું કરવાથી જે અનિચ્છનીય જનીનો છે એ અનિચ્છનીય જનીનો છે તે દાખલ નહીં થઈ શકે અથવા તો તેનું ગુણન નહીં થાય. એટલે કે અનિચ્છનીય જનીનો છે તે બાકાત રહેશે અને એકથી વધુ એક અથવા તો વધુ ઇચ્છનીય જનીનોને અલગ તારવી અને તેને લક્ષ્ય જનીન સજીવમાં દાખલ કરી શકાય છે. આપણે આકૃતિમાં કીધું, અહીંયા કીધું એમ. દાખલા તરીકે આ ચોક્કસ ઉત્પાદન સાથે સંકળાયેલો આપણે એટલું કહીએ કે ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે. આપણે એવું કહીએ કે આ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે. તો ઇન્સ્યુલિનના ઉત્પાદન સાથે સંકળાયેલો આ જે જનીન છે એ જનીનની આપણે અસંખ્ય કોપી મેળવવી છે. ક્લોનિંગ એટલે શું? તો અસંખ્ય નકલો મેળવવી, ક્લોન નકલો મેળવવી. હવે આ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરતા જનીનની આપણે ઘણી બધી નકલો મેળવવી છે. તો તેના માટે સૌથી પહેલાં તો જે કોષ છે કોષના કોષ કેન્દ્રમાંથી ડીએનએ જુદો તારવવામાં આવે અને એ ડીએનએમાંથી ઇન્સ્યુલિનના ઉત્પાદન કરતા જે જનીન વિસ્તાર છે એ જનીન વિસ્તારને ઓળખવામાં આવે અને તેને આ રીતે કટ કરવામાં આવે. હવે આ ઈચ્છિત લક્ષણ, ખાસ કરીને આપણે ઈચ્છિત લક્ષણ એટલે શું કીધું? તો કે ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરતા જનીનો તેને આ રીતના ત્યાર પછી બેક્ટેરિયાના પ્લાઝમિડમાં અહીંયા જોડવામાં આવે છે અને આ બેક્ટેરિયાનું પ્લાઝમિડ જે છે તે ફરીથી યજમાન કોષમાં દાખલ કરવામાં આવે અને અહીંયા સ્વયંજનન થઈ, ડીએનએ છે એટલે સ્વયંજનન તો થવાનું જ, અને સ્વયંજનન થઈ અને અસંખ્ય આની નકલો છે તે આપણને પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા આ જેનું આપણે ઉપયોગિતા કહીએ છીએ, ઉપયોગિતામાં જનીન ક્લોનિંગ આ રીતે અસંખ્ય નકલો મેળવવામાં આવે અને જનીન સ્થળાંતરણ આપણે અહીંયા કીધું, જનીન સ્થળાંતરણ થાય છે. આ જે જનીન છે યુકેરિયોટિક કોષનું જનીન છે તેને પ્લાઝમિડમાં સ્થળાંતરિત કરવામાં આવે છે અને સ્થળાંતરિત કર્યા પછી તેની અસંખ્ય નકલો મેળવવામાં આવે છે. એટલે આમ જીન ક્લોનિંગ અને જીન ટ્રાન્સફરનો ઉપયોગ કરી અને પુનઃસંયોજિત ડીએનએ તૈયાર કરવામાં આવે છે. હવે અહીંયા આપણે આ જે આકૃતિ જોઈએ છે, ફરી વાર જોઈએ, આ જે આખો ડીએનએ તૈયાર થાય આ પ્લાઝમિડ ડીએનએ છે અને આ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરતો જનીનનો ટુકડો ધરાવે છે અને જોડાઈ જાય છે અહીંયા. અને હવે આ જે ડીએનએ છે તેને રિકોમ્બિનન્ટ ડીએનએ કહેવાય. શું કામ રિકોમ્બિનન્ટ ડીએનએ? તો કે આ જે મૂળ પ્લાઝમિડ ડીએનએ છે તેની સાથે આ ઇન્સ્યુલિનના જનીનને જોડી અને આખો એક અલગ ડીએનએ છે, પુનઃસંયોજિત ડીએનએ છે તે તૈયાર કરવામાં આવે છે. જે ડીએનએનો ટુકડો વિજાતીય સજીવોમાં સ્થળાંતરિત કરવામાં આવે છે તે ડીએનએનો ટુકડો સજીવના બાળકોષમાં સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતો નથી. વિજાતી એટલે શું? તો કે જે જાતિના સજીવનો એ ડીએનએ છે એની કરતાં અન્ય જાતિના સજીવમાં જો એ ડીએનએનો ટુકડો દાખલ કરવામાં આવે તો એ સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતો નથી. પરંતુ જ્યારે તે ગ્રાહીના જનીનો સાથે જોડાઈ જાય છે, બરાબર, દાખલા તરીકે આપણે કોઈ પુનઃસંયોજિત ડીએનએ નથી પણ આમનો સાદો જે ડીએનએનો ટુકડો છે એ ડીએનએનો ટુકડો લીધો, ફરીથી તમને આકૃતિના આધારે દાખલા તરીકે આ ડીએનએનો ટુકડો છે એ ડીએનએના ટુકડાને જો અહીંયા બેક્ટેરિયામાં સીધે સીધો દાખલ કરવામાં આવે તો એ તેમાં સ્વયંજનન પામશે નહીં. પરંતુ તેને આ રીતે જો પ્લાઝમિડ સાથે જોડી અને આ રીતે રિકોમ્બિનન્ટ ડીએનએ તૈયાર કરી અને પછી ફરીથી એને બેક્ટેરિયાની અંદર દાખલ કરવામાં આવે તો તે સ્વયંજનન પામશે. એટલે અહીંયા એ વસ્તુ એવું કહેવા માગે છે કે ડીએનએનો ટુકડો, સાદો ડીએનએનો ટુકડો છે તે વિજાતીય સજીવોમાં એટલે કે યુકેરિયોટિક કોષનો ડીએનએનો ટુકડો છે એ બેક્ટેરિયામાં સીધે સીધો જો દાખલ કરવામાં આવે તો તે સ્વયંજનન પામશે નહીં,
પરંતુ જો તે ગ્રાહીના જનીનો સાથે જોડાઈ જાય, એટલે કે બેક્ટેરિયાના જનીન સાથે તે જોડાઈ જાય, તો તે યજમાન ડીએનએ સાથે આનુવંશિક બની જાય છે અને તેના કારણે વિદેશી ડીએનએનો ટુકડો રંગસૂત્રનો એક ભાગ બની જાય છે. અહીંયા એના આનો એક ભાગ બની ગયો. આ વિદેશી શું કામ વિદેશી? તો કે યુકેરિયોટિક કોષનો જનીન ટુકડો છે. હવે આનો પ્લાઝમિડનો એક ભાગ બની જાય છે અને પ્લાઝમિડમાં સ્વયંજનની પ્રક્રિયા થાય એટલે આની સંખ્યા છે, આની નકલ પણ થશે. આમ ક્યારે? તો કે સીધો જો ડીએનએનો ટુકડો બેક્ટેરિયામાં દાખલ કરવામાં આવે તો એ સ્વયંજનન નહીં પામે, પણ ગ્રાહીના જનીનો સાથે એટલે કે બેક્ટેરિયાના જનીન સાથે જ્યારે જોડાઈ જાય છે ત્યારે તે બેક્ટેરિયાનો કોષનું વિભાજન થાય, તો તેની સાથે આ ડીએનએ છે એ પણ આનુવંશિક બની ગયો છે, રંગસૂત્રનો એક ભાગ બની ગયો છે, એટલે સ્વયંજનન પામવાની ક્ષમતા દર્શાવે છે. રંગસૂત્રમાં ડીએનએનો એક વિશિષ્ટ ક્રમ આવેલો હોય છે જેને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન કહે છે. ડીએનએ રેપ્લિકેશનમાં આપણે આ ભણી ગયા છે. ડીએનએનો ટુકડો જે છે આપણે જોડવાની વાત કરીએ છીએ, તો એ જે ડીએનએનો ટુકડો જોડવો છે તે ગમે તે સ્થાનેથી નહીં જોડાય. એટલે ખાસ કરીને અહીંયા આ જે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન છે તે આ પ્રક્રિયા માટે ખૂબ જ વિશિષ્ટ શૃંખલા તરીકે અગત્યનો ભાગ ભજવે છે. બરાબર, એટલે રંગસૂત્રમાં ડીએનએનો એક વિશિષ્ટ ક્રમ આવેલો છે જેને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન, ઓરિજિન ઓફ રેપ્લિકેશન કહે છે. ડીએનએ સ્વયંજનનમાં પણ આપણે આકૃતિ જોઈ હતી. આ જે સ્થાન છે કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે, અહીંયાથી સ્વયંજનનની શરૂઆત થાય છે એટલે તેને ઓરિજિન ઓફ રેપ્લિકેશન કહેવાય છે, સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન કહેવામાં આવે છે, જે સ્વયંજનનના પ્રારંભ માટે જવાબદાર છે. આથી તે માટે કોઈપણ સજીવમાં વિદેશી ડીએનએના ટુકડાના ગુણન માટે તે રંગસૂત્ર અથવા તો રંગસૂત્રનો ભાગ હોવો આવશ્યક છે કે જે વિશિષ્ટ શૃંખલા ધરાવે છે, સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન તરીકે ઓળખાય છે. આપણે અહીંયા ડીએનએનો ટુકડો જોડવો છે, બરાબર છે? તો એ ડીએનએનો ટુકડો જોડ્યા પછી તેનું સ્વયંજનન ત્યારે જ થશે જ્યારે અહીંયા એના જે જનીનો છે એ જનીનોના ભાગ તરીકે અહીંયા જોડાઈ ગયેલું હોય, તો જ એ સ્વયંજનનની ક્ષમતા દર્શાવશે. આ રીતે વિદેશી ડીએનએ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન સાથે જોડાય છે અને હંમેશા આ જે વિદેશી ડીએનએ એટલે કે અન્ય સજીવનો ડીએનએ જ્યારે પ્લાઝમિડ સાથે જોડવો છે ત્યારે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાનેથી જ જોડાય છે અને આથી આ વિદેશી ડીએનએનો ટુકડો યજમાન સજીવમાં આપમેળે સ્વયંજનન પામે છે, ગુણન પામી શકે છે. ગુણન સ્વયંજનન દ્વારા ગુણન પામવું આ પ્રક્રિયાને ક્લોનિંગ પણ કહેવાય છે. અસંખ્ય નકલો છે, ડીએનએની એક સરખી અસંખ્ય નકલોનું નિર્માણ થાય છે અને આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત બાયોટેકનોલોજીમાં ખૂબ જ ઉપયોગી સિદ્ધાંત છે. ક્લોનિંગની જે પ્રક્રિયા છે એ ક્લોનિંગની પ્રક્રિયા બાયોટેકનોલોજી ક્ષેત્રનું પાયાની પ્રક્રિયા જેમ કહીએ તો પણ ના નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી માત્ર અત્યારે અહીંયા બાયોટેકનોલોજીના એક સિદ્ધાંત જનીન ઇજનેરી વિદ્યા માટેની આપણે એની જે સામાન્ય જરૂરિયાત અથવા તો સામાન્ય શું પ્રક્રિયા છે તેના વિશે વાત કરીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે સૌથી પહેલાં આ રીતના કેવી રીતે પુનઃસંયોજિત ડીએનએ છે તે મેળવી શકાય તેના વિશે અભ્યાસ કરીશું. આશા છે કે આપનું આજનો આ ટોપિક સારી રીતના સમજાણો હશે. થેન્ક યુ.